બુહારીના વરિષ્ઠ પત્રકાર પર ભાજપના પ્રદેશ યુવા મહામંત્રી દેસાઈએ જીવલેણ હુમલો કર્યો પોલીસ મથકે ફરિયાદ તાપી જિલ્લા પત્રકાર ને આવેદન પત્ર આપી પગલા ભરવા માંગ કરી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ સુરજભાઈ સત્યજીતભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી પણ છે તેમના પરિવાર દ્વારા બુહારી ગ્રામ પંચાયતના વિવિધ હોદ્દાનો દુરુપયોગ કરી કરવામાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે પત્રકાર શાહ દ્વારા અખબારમાં અવારનવાર અહેવાલ લખવામાં આવેલ છે જીગર શાહ દ્વારા કથિત ભ્રષ્ટાચાર અંગેની સંબંધિત વિભાગોને થયેલી લેખિત ફરિયાદોમાં સરકારી કક્ષાએથી તપાસ ચાલી રહી છે આ તપાસથી સુરજ સુરત દેસાઈ અને તેના પરિવારને નુકસાન થાય તેમ છે તેથી સુરત દેસાઈ પત્રકાર જીગર શાહ સાથે અંગત અદાવત રાખતા આવેલા છે ગત તારીખ તેર સાત બે હજાર બાવીસના રોજ પૂણા નદીના પૂર્ણા પાણી બુહારી ગામમાં ફરી વળતા જીગર શાહે તાપી જિલ્લા તંત્રને પૂરના પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી તેથી વહીવટી તંત્રના અધિકારીઓ તેરમી જુલાઈના રાત્રિના લગભગ દસ વાગે બુહારી ગામે પહોંચ્યા હતા અધિકારીઓને પૂરના પાણીના નિકાલ માટે કેટલાક બાંધકામો અને માટી પુરાણ અડચણ રૂપ હોવાનું ધ્યાને આવ્યું હતું તેથી અધિકારીઓ પૂરના પાણીથી વધુ નુકસાન ના થાય તે માટે અડચણો દૂર કરે તેવી શક્યતા હતી તે વાતની જાણ થતાં સુરજ દેસાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યાં જીગર પણ હાજર હોય આ બધું જીગર શાહ કરાવે છે જીગર શાહ ફરિયાદ કરીને પોતાના પરિવારના બાંધકામો દૂર કરાવે છે તેવો વહેમ રાખી સુરત દેસાઈએ પત્રકાર જીગર શાહ પર જીવલેણ અને હિચકારો હુમલો કર્યો હતો સુરત દેસાઈએ જાનથી મારી નાખવાના ઇરાદે જીગર શાહના માથામાં લાકડીનો ફટકો માર્યો હતો ત્યાર પછી ચક્કર ખાઈને ફસડાઈ પડેલા જીગર શાહની જાન લેવાના ઈરાદે સુરત દેસાઈએ હુમલો ચાલુ રાખ્યો હતો જેમ તેમ કરીને ભાગીને જીગર શાહે પોતાનો જીવ બચાવ્યો હતો આ હુમલો કરનાર સુરત દેસાઈ સામે વાલોડ પોલીસ મથકે ગુનો નોંધાયો છે આ હુમલાથી તાપી જિલ્લાના પત્રકારો સ્તંભ અને ભયભીત થયા છે આ હુમલાને તાપી જિલ્લા પત્રકારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે પત્રકારો પર રાજકીય પક્ષના માણસો દ્વારા આવા હિચકારા અને જીવલેણ હુમલા બંધ થાય તેવી માંગ કરી પત્રકાર જીગર શાહ પર હિચકાર

પૂર આવેલ હોય અને પૂરના કારણે તળાવ ફળિયાના ગુજરાતી શાળાનો કેટલોક વિસ્તાર ચારથી પાંચ પાણી ભરાઈ ગયેલ હોય જે અંગે વહીવટીતંત્રના મામ બાલોડ વહીવટીતંત્રના મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા તાપી જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી અને સ્ટેટ હાઈવેના ઇન્ચાર્જ કાર્યપાલક શ્રીને પાણી ભરાવા પછાડના કારણ અંગે રજૂઆત કરેલ હોય અને જે પાણી સ્ટેટ હાઈવેના ગરનાળા પરથી જે ભૂંગરામાંથી પસાર થાય છે ત્યાં એક ખાનગી સોસાયટીના ગટર લાઈનની પાઇપલાઈનો ફિટ થઈ જવાથી અને કેટલાક ગરનાળા પાસે દબાણો હોવાના કારણે પાણીનો અવરોધ આવ્યો હોય જે અંગેની રજૂઆતો તરફ દુર્લક્ષ લેવવામાં આવ્યું અને છેલ્લે અનેક રજૂઆતો બાદ સ્ટેટ હાઈવેના ઇજનેર શ્રી પાર્થ પટેલ તેઓ રાત્રે દસ કલાકે સ્થળ પર આવ્યા હોય અને ડિઝાસ્ટર મેજ મેનેજમેન્ટની કામગીરીના ભાગરૂપે તેઓને ભૌગોલિક પરિસ્થિતિ અંગે ધ્યાન દોરી રહ્યો હતો તે વખતે લગભગ દસ ને વીસ મિનિટે બુહારી ગામના ઉપસરપંચ શ્રી સુરજભાઈ દેસાઈ પાછળથી આવીને મને માથાના ભાગે ઘા કર્યો હતો અને જેના કારણે મને આંખમાં ભાગમાં વાગ્યું હોય અને સામેથી આવીને લાતમ લાત નાલાયક ગાળો મારામારી મારી સાથે કરતાં કરતાં મને ત્રણ રસ્તા પર લાવેલ હોય જેના કારણે મને ખૂબ જ શરીરના ભાગે ઈજા પહોંચેલ હોય આ બાબતે વધુમાં કહેવું છે કે એમના પરિવારવા પરિવાર વિરુદ્ધ એમના ભ્રષ્ટાચારો વિરુદ્ધ ગ્રામ પંચાયતના હોદ્દા પર બેસીને સત્તાનો દુરુપયોગ કરી પદ પ્રતિષ્ઠાને સત્તાનો દુરુપયોગ કરીને સરકારશ્રીના આવેલ અનુદાનો પોતાની ખાનગી એનેની જમીનોમાં બિનખેતીની જમીનોમાં પ્રોજેક્ટોમાં ઉપયોગ કરીને સરકારશ્રીને આર્થિક નુકસાન કરેલ હોય તદઉપરાંત હોદ્દાનો દુરુપયોગ કરીને તેમના પરિવારના સભ્યોને જ કરોડો રૂપિયાના પેવર બ્લોકની કામગીરી આપેલ હોય તેમની વિવિધ પ્રવૃત્તિઓમાં જે નાણાંકીય અનિયમિતતા ઘેરવહીવટ બાબતે સરકારશ્રીમાં છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરેલ હોય જેના ભાગરૂપે તપાસો ચાલી હોય તપાસો નિર્ણાયક મોડમાં હોય એમને રાજકીય પોતાના અસ્તિત્વનો ખતરો મંડરાઈ રહ્યો હોય તેમજ પક્ષ લેવલે પણ એમને વ્યાપક અસરો પહોંચી રહી હોય જેના કારણે અંગત અદાવત રાખીને તેઓ એક યા અન્ય પ્રકાર ચેતન પારેખ સાથે હંસરાજ પાડવી જનસાક્ષી ન્યૂઝ તાપી